કોંગ્રેસે ખૂબ જુસ્સાથી આખા દેશભરમાં જે રીતે વિરોધ કર્યો એ જોઈને ભાજપ પણ દંગ રહી ગઈ છે અને ભાજપના નેતાઓનું ટેન્શન વધ્યું છે. કેમ કે આખા દેશમાં કોંગ્રેસે ખૂબ જુસ્સા સાથે રાહુલ ગાંધીની ઈડી દ્વારા જે પૂછપરછ કરવામાં આવી છે તેનો વિરોધ કર્યો છે. ભાજપ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહી છે, પરંતુ આ જુસ્સો જોતાં ભાજપનું સપનું હમણાં સાકાર થાય એવું લાગતું નથી. ગુજરાતમાં પણ મિત્રો અનેક જગ્યાએ કોંગ્રેસે વિરોધ કર્યો અને ઘણી બધી જગ્યાએ નેતાઓની અટકાયત પણ કરવામાં આવી છે. ઈડીનો કેન્દ્ર સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવે છે તેવા આરોપ દરેક પાર્ટી કેન્દ્ર સરકાર પર લગાવી રહી છે. આપના સત્યેન્દ્ર જૈનની પણ ઈડી દ્વારા ઘણા બધા દિવસો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ સિવાય મહારાષ્ટ્રમાં પણ મિત્રો છાસ વારે અનેક નેતાઓના ઘરે ઈડીની રેડ પડતી હોય છે. હવે રાહુલ ગાંધીનો વારો અહીંયા આવ્યો છે. નેશનલ હેરાલ્ડ કેસ, કે જે ખૂબ જૂનો કેસ છે, એ કેસમાં ઈડી દ્વારા રાહુલ ગાંધીની 13 જૂનના રોજ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અને મિત્રો એટલા જ માટે રાહુલ ગાંધીનો જે ગુજરાતનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ પણ મોકૂફ રાખવો પડ્યો હતો. રાહુલે મોડી રાત સુધી થઈ રહેલી પૂછપરછ દરમિયાન ઈડીના અધિકારીને કહ્યું હતું કે શું રાત્રે અહીં જ રોકાવાનો ઈરાદો છે? જો હા તો હું રાતનું ભોજન કરીને પાછો આવું. ઈડી દ્વારા મિત્રો આજે પણ ફરીથી રાહુલ ગાંધીને હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા છે, એમણે કહ્યું હતું કે ગોડસેના વંશજો ફરી એકવાર ગાંધીને ડરાવવા માટે ગયા છે. ન તો મહાત્મા ગાંધી ડર્યા હતા, ન તો એમના અનુગામીઓ ડરશે.